નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. આજે આપણે વાત કરીશું, ફરી એક વખત નિવેદન એવા પ્રકારનું આવ્યું છે કે વિવાદ સર્જાઈ ગયો છે. સીએમ આનંદીબેન પટેલે કહ્યું છે કે કોંગ્રેસમાં અકલ નથી. આ અંગે જ આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં જો કે બીજેપી આપણી સાથે નથી જોડાઈ, પરંતુ કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે જયરાજસિંહ પરમાર, નેતા કોંગ્રેસ. જયરાજસિંહભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કેકેજી પણ જોડાયા છે, કૃષ્ણકાંત ઉનડકત. આપનું પણ સ્વાગત છે કેકેજી. વડોદરાથી આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ ડોક્ટર જયેશ શાહ પણ જોડાયા છે. જયેશભાઈ, આપનું પણ સ્વાગત છે. બીજેપી તો જોકે જોડાઈ નથી આપણી સાથે, એમની સાથે પણ વાત કરત, પરંતુ જયરાજસિંહભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા શું છે? જોકે મનીષ તિવારીએ પણ પ્રતિક્રિયા આપી છે, પરંતુ કોંગ્રેસને શું ખૂંચે છે, બીજેપીને શું ખૂંચે છે કોંગ્રેસમાં? આમાં અત્યારે આમ જોવા જોઈએ તો આ નિવેદન કરવા પાછળનો જે આનંદીબેન પોતાનો મગજનો કાબુ ગુમાવી બેઠા છે, ફ્રસ્ટ્રેશનમાં છે, અને એટલા માટે છે કે એમના પક્ષની આંતરિક ખેંચતાણમાં અને ઇનફાઇટિંગ પક્ષમાં એટલી બધી છે, રોજ સવાર પડે અને બલ્કમાં લાખો કરોડોમાં SMS થાય છે. આ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ જ છે. એનાથી થોડી આગળ વાત કરું, રોજ બેનરો લાગે, પડદાઓ લાગી જાય છે, બેન જાય છે, બેન જાય છે, બેન જાય છે. આ ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધીની અંદરની લડાઈ છે, અને એમાં રોજ સવાર પડે એક જૂથ, ચોક્કસ જૂથ એમની પાછળ પડી ગયું છે. આમ તો એવું કહેવાય છે, કારણ કે આ તો એમના પક્ષનો મામલો છે એટલે મારે બહુ કહેવાનું રહેતું નથી, પણ પ્રદેશ પ્રમુખ, એમના રાષ્ટ્રીય પ્રમુખ, આ બધા આનંદીબેનની બેઝિકલી સામે છે. એટલે આનંદીબેન અત્યારે બે બાકડા થઈ ગયા છે, એમના મગજ પરનો કાબુ ગુમાવી બેઠા છે અને ખૂબ ફ્રસ્ટ્રેશનમાં છે. અત્યારે એમની પાસે રસ્તો, અત્યારે શાસન કરવા માટે કે સુશાસન કે બે વર્ષમાં મેં શું કર્યું કે કહેવાની જગ્યાએ આવા બધા નિવેદન કરે છે, એના ઉપરથી સ્પષ્ટ નક્કી થાય છે કે અત્યારે એમની જે મનોસ્થિતિ છે એ મનોસ્થિતિ બરાબર નથી. અથવા પરંતુ સીએમ દિલ્હી પણ ગયા હતા ત્યારે પણ એવી ઘણી બધી ચર્ચાઓ ચાલી હતી, અને ત્યારે ખુદ આનંદીબેને આવીને એ જ કહ્યું હતું કે આવી કોઈ જ વાત નથી, હું અહીંયા છું અને આ તો બધી અફવાઓ ચાલે છે. તો પછી આ પ્રકારનું જે આપ પણ કહી રહ્યા છો જયરાજસિંહભાઈ, કે આ પ્રકારના નિવેદન આપે છે, ફ્રસ્ટ્રેશનમાં છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો પણ વાંક છે, અથવા તો કોંગ્રેસ એ પ્રકારે સક્ષમ ભૂમિકા નથી નિભાવી શકી, એ પણ આપણે માનવું જોઈએ. એ તો બકરી ઈદના દિવસે તમે જો હજી બકરી વધેરવાની, બકરા વધેરવાનું હોય છે ને, એને તો નવડાવી ધોવડાવી તૈયાર કરીને એના કપાળમાં ચોલ્લો કરીને એની પૂજા કરીને કમ્પ્લીટ કરવામાં આવે છે. એટલે બકરી કી માં કબ તક ખેર મનાયેગી એવી વાત છે, અને છતાંય ખેર છે, આ એમનો વિષય છે, એ બદલે ન બદલે જનતાએ નક્કી કરી લીધું છે. અને એના માટેના જે આયામો છે અથવા તો પેરામીટર છે, એ જ પહેલા પહેલી હમણાં છેલ્લી તાજેતરની ચૂંટણીઓ જ ગઈ છે, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ ગઈ છે, એમાં પ્રજાએ દેખાડી દીધું છે એમને માંડ, એક બે જિલ્લા પંચાયત માંડ એ પણ બે ત્રણ સીટોથી આવી છે, બાકી સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા પંચાયતો, 200 કરતા વધુ તાલુકા પંચાયતો એમની પાસેથી હાથમાંથી જતી રહી છે. એટલે અત્યારે એક વાત એ પરાજય પાડી બેઠા છે, અને બીજું એ એમનો જે બેઝિક એમનો સમર્થક વર્ગ જે છે, ખાસ કરીને પાટીદાર સમાજ, એ પાટીદાર સમાજમાં એટલા બધા અળખા થઈ ગયા છે કે એમને પોતાના પગ ક્યાં મૂકવો એ સવાલ આવે છે. એક બાજુ પાર્ટીની જૂથબંધી છે, એક બાજુ એમનું પોતાનું સુશાસન આપી શકતા નથી, એક બાજુ દીકરી જમાઈના ભયંકર ભ્રષ્ટાચારમાં ઘેરાયેલા છે, એમનો એની પાસેનો જવાબ નથી, બીજી બાજુ પોતાનો સમાજ કે જે ભારતીય જનતા પાર્ટીનો ચુસ્ત સમર્થક કહેવાય એવું કહી શકાય, એ પણ આજે એમની બિલકુલ સામે છે, પૂરી તાકાતથી લડી રહ્યો છે. એટલે બધા મોરચેથી આનંદીબેન ઘેરાયેલા છે. એટલે અત્યારે આવા નિવેદનો કરે એ સ્વાભાવિક છે. જી કેકેજી, કેકેજી, આખરે આ નિવેદન પાછળ શું? બિલકુલ, એક સવાલ એ છે કે વડોદરામાં ઉજાલાની જે યોજના છે એનો આજે શુભારંભ થવાનો હતો અને એ થયો, અને એમાં જે યોજના છે એ ખરેખર સારી છે. સવાલ એ છે કે આ યોજના સરકારની યોજના હતી ત્યારે આમાં કોંગ્રેસ વચ્ચે ક્યાં આવી? અત્યારે સરકાર એવું કે ના, અમે આ સારું કામ કરીએ છીએ, આંખો ખોલવા માટે ઉજાલા યોજના અંતર્ગત, એવું બી એનો સંદર્ભ હોઈ શકે. પણ સવાલ એ છે કે કોઈ ઇલેક્શનનું કેમ્પેન કે ઇલેક્શનની રેલી તમે સંબોધતા હોવ અને આવું નિવેદન કરો તો હજી સમજી શકાય. સરકારી કાર્યક્રમ છે, સરકારની યોજનાનું શરૂઆત છે, ત્યારે તમે જે આ શબ્દ વાપરો એ કોઈ રીતે ઉચિત નથી. તમે કેવા શબ્દો વાપરો છો એના ઉપરથી આફ્ટરઓલ તમારી એક ઇમેજ નક્કી થતી હોય છે. તમે જુઓ, નરેન્દ્ર મોદીના શાસનને આજે 2 વર્ષ પૂરા થયા છે. 2 વર્ષના શાસનનું આપણે જો મૂલ્યાંકન કરીએ ને તો સૌથી વધુ વિવાદ
એની કામગીરીના કારણે નહીં, પણ એના નેતાઓએ જે નિવેદનો કર્યા છે એના કારણે થયા છે. કોઈ સાધુ કંઈક બોલી જાય, કોઈ સાધ્વી કંઈક બોલી જાય, કોઈ ગાય વિશે એવું નિવેદન થઈ જાય, કોઈ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિશે એવું નિવેદન થઈ જાય, તો સૌથી વધુ નિવેદનોના કારણે થઈને વિવાદ થયા છે. એના કારણે જે ભારતીય જનતા પક્ષની ઇમેજ હતી એને થોડો ઘસારો પહોંચ્યો છે. તો ક્યાંક ને ક્યાંક, અને તમે જુઓ, ખુદ અમિત શાહે અને નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત એવા જાહેર નિવેદનો કર્યા છે કે ભારતીય જનતા પક્ષના નેતાઓ બોલવામાં બહુ ધ્યાન રાખે, બહુ ભાન રાખે. એટલે આવા આવા નિવેદનો અટકવા જોઈએ. કોઈ બી કોઈને બી આ સવાલ છે કે ભારતીય જનતા પક્ષનો વ્યક્તિ એવું બોલે કે કોંગ્રેસનો કોઈને આવો વ્યક્તિ કંઈ બી બોલે, એ સવાલ કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય શું બોલે છે, કેવું બોલે છે, એના ઉપરથી એની મેચ્યોરિટી નક્કી થતી હોય છે. અને જાહેર જીવનના કોઈ પણ માણસને આવા શબ્દો સોંપતા નથી. અને એને તમે જુઓ, એ તમે નેતા છો, તમને જોઈને લોકો તમારામાંથી પ્રેરણા મેળવતા હોય છે, તમારામાંથી તમે શું બોલો છો એની સીધી અસર લોકો ઉપર થતી હોય છે. અને તમે ચીફ મિનિસ્ટર જેવા અત્યંત મહત્વના પદ ઉપર જયારે બિરાજમાન હો ત્યારે તમારે એક એક શબ્દનું મૂલ્ય હોય છે. એટલે શબ્દ ક્યાં વાપરવો અને ક્યાં વેડફવો એ આજના દરેક નેતાએ શીખવાની જરૂર છે. જી જી જયેશભાઈ, આપ શું કહેશો? વડોદરાથી આપ અમારી સાથે જોડાયા છો. વડોદરામાં જ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, તો જે રીતે પહેલા પણ વાત કરીને કેકેજી પણ કહી રહ્યા છે કે બોલવામાં જરા સાવચેતી રાખવી જોઈએ. હા, એટલે હું કેકેજીની એ વાત સાથે સંમત છું કે જ્યારે જવાબદારી ભર્યા હોદ્દા ઉપર હો, જ્યારે તમે મુખ્યમંત્રી પદનો હોદ્દો ધરાવતા હો, અને આજે દિવસ કયો છે કે નરેન્દ્ર મોદીની સરકારને 2 વર્ષ થયા છે, એમનામાંની જ એક યોજનાનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છો, ઓપનિંગ કરવા જઈ રહ્યા છો, તે પ્રસંગે આ જે શબ્દો વાપર્યા તે શબ્દો વ્યાજબી હતા નહીં અને શબ્દો આ જગ્યાએ ન જ બોલાવા જોઈએ. ઓન ધ કોન્ટ્રરી, ઉજાલા યોજના કેટલી સારી છે, એ યોજનાના કારણે કેટલા યુનિટ બચશે, એ યોજનાના કારણે ગુજરાતમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રિસિટીના યુનિટ બચશે, કે એ યોજનાના કારણે ટોટલ ગુજરાતમાં કેટલા કરોડ રૂપિયા ઇલેક્ટ્રિસિટીમાં બચત થવાથી બચશે, એ બધી વાતો કરવી જોઈતી હતી. એ સ્ટેજને રાજકારણનું મંચ બનાવવાની જરૂર નહોતી. તો રાજકારણનો મંચ બનાવવાની જરૂર નથી. આનંદીબેન, અત્યારે જેમ કેકેજીએ કહ્યું અને કોંગ્રેસના પ્રવક્તા જે છે, જરૂર નહોતી. એમને જયારે કેકેજીએ કહ્યું કે કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું તેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી જો નીચી દેખાઈ રહી છે તો પોતાના જ વ્યક્તિઓથી અને પોતાના જૂથવાદથી નીચી દેખાઈ રહી છે. ગુજરાતમાં જૂથવાદ એ હદે વકર્યો છે કે ભાજપને 2017ની ચૂંટણી માટે અતિશય સઘન 1 વર્ષ સુધીનું કેનવાસિંગ કદાચ કરવું પડશે. એ સ્ટેજ પર ભારતીય જનતા પાર્ટી આવી છે. એન્ટી ઇન્કમ્બન્સી નો મુદ્દો જો ઉભો થશે તો ભારતીય જનતા પાર્ટીને ખરેખર અઘરું પડશે. આ તો ભારતીય જનતા પાર્ટીનું નસીબ છે કે સામે ગુજરાતમાં કોંગ્રેસ છે, તે પણ એવા જ જૂથવાદથી ખદબદી રહી છે. અધરવાઇઝ ભારતીય જનતા પાર્ટીને આનંદીબેનના આવા સ્ટેટમેન્ટને કારણે કદાચ ઘણું સહન કરવું પડે. તો ઘણું સહન કરવું પડે. અને જે આંતરિક વિખવાદ છે તે પણ ચરમસીમાએ ચાલી રહ્યો છે, ત્યારે 2017ની ચૂંટણી પણ સામે છે. અને આ પ્રકારના નિવેદનોથી જનતા પર શું અસર થાય છે અને એ જનતાની અસર વોટમાં કેવી રીતે તબદીલ થાય છે તે અંગે પણ વાત કરીશું આ નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બિગ ડિબેટમાં અને ચર્ચા ચાલી રહી છે, જે રીતે સીએમએ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસમાં અકલ નથી. અને જયરાસિંહભાઈ, જે રીતે સીએમનું કહેવું હતું, લોકસંવાદ સેતુ કાર્યક્રમની નકલ કરી રહ્યા છે, એટલે લોકો સાથે જે રીતે બીજેપી મળી રહી છે, કોંગ્રેસ પણ એ જ રીતે લોકો સાથે મળવાના પ્રયત્ન કરી રહી છે. અને જો નકલ ન કરતા હોત તો પછી આ રીતે ભારતમાંથી કોંગ્રેસનો સફાયો ન થયો હોત, એ પ્રકારનું તેમની વાત છે. અને જે રીતે આપણે હમણાં પણ પરિણામો જોયું કે કેરળ અને આસામ જે કોંગ્રેસના હાથમાં હતું એ પણ ગયું, એટલે 8માંથી 2 રાજ્યો જતા રહ્યા. તો હવે કોંગ્રેસે પણ મંથન કરવાની જરૂર છે. કોંગ્રેસે મંથન કરવાની જરૂર જે આપણે વાત કરી એ એક અલગ વિષય છે. હા, અને જે નકલ કે અને અકલની જે વાત કરી એ એક અલગ વિષય. સાથે એમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાંથી કોંગ્રેસનો સફાયો, એટલે કોંગ્રેસ મુક્ત ભારતની એમણે વાત કરી. કોંગ્રેસના સફાયાની વાત કરે છે તો ફરીથી પણ આપના ઈટીવીના માધ્યમથી ગુજરાતી જનતા ફરીથી બરાબર સમજે એટલે થોડું એક જ મિનિટ માટે સ્ટેટિસ્ટિકની વાત કરું. તો ભારતીય જનતા પાર્ટી આમાં ક્યાંય ગેનર છે જ નહીં, એનું કોઈ ગેનિંગ છે જ નહીં. તમે વિચાર તો કરો કે પરિણામના દિવસે તમામ ચેનલો, એટલે આમાં કોઈ વ્યક્તિગત કોઈની ટીકા કરવાનો સવાલ આવતો નથી કે મીડિયાનો સવાલ નથી આવતો, ભારતીય જનતા પાર્ટી 69 બેઠક જીતી છે, 69.
એની સામે કોંગ્રેસ તો 139 બેઠક જીતી છે. એક વાત ચોક્કસ માનીએ છીએ કે આસામમાં અમારી સરકાર હતી એ સરકાર અમે બનાવી નહીં શક્યા, પણ એની પાછળના રાજકીય કારણો બી તપાસ કરીએ તો ભારતીય જનતા પાર્ટી કરતા તો કોંગ્રેસે વોટ વધુ મળ્યા છે, 9 લાખ વોટ વધુ મળ્યા છે આખા રાજ્યમાં. આસામની વાત કરું છું, જો કેરળમાં તો ખાતું ખોલાઈ શક્યા નથી, એક સીટ મળી છે એમને, તમિલનાડુમાં ખાતું ખોલાઈ ન શક્યા, પાંડિચેરીમાં ના ખોલી શક્યા. એટલે સવાલ મારો શું છે કે આ ગણાવ તો આખો વિષય ડાયવર્ટ થઈ જશે, પણ સવાલ એ છે કે 500 કરતા પણ વધુ ઉમેદવારોની ડિપોઝિટ જાય, પણ આ ભારતીય જનતા પાર્ટીની અને આરએસએસ ની સંસ્કૃતિ છે. ભૂતકાળમાં કોંગ્રેસે ક્યારેય વિપક્ષ મુક્તની વાત કરી નથી. કૃષ્ણકાંતભાઈ તો બહુ વિશ્લેષક તો છે પણ વિદ્વાન માણસ છે, એમને પણ ખ્યાલ છે. પરંતુ આજે જનતાના મને મનમાં આ વાક્ય હવે ખોદી નેતાળવા માંગુ છું કે ભૂતકાળમાં જયારે 2 સીટ આવી હતી એવા 1.5 સીટ આમ તો એક તો રામારાવના ટેકાથી આવેલી, એટલે 1 સીટ જયારે આવતી હતી ડોક્ટર એ કે પટેલની મહેસાણાથી, ત્યારે ક્યારે કોંગ્રેસે અહંકાર કર્યો નથી, કોંગ્રેસે ક્યારેય અભિમાન કર્યું નથી, કોંગ્રેસે વિપક્ષ લોકશાહીમાં હોવો જ જોઈએ એવી વાત કરી છે, કોંગ્રેસે ક્યારેય એમની હાંસી ઉડાવી નથી કે મશ્કરી પણ નથી. એનાથી આગળ વાત કરું, જયારે આરએસએસ ના કાર્યાલયમાં જનસંઘમાં તમામ 542 ઉમેદવારોની ડિપોઝિટો જ હતી, આખા દેશમાં એક પણ રાજ્ય સરકારનો તો સવાલ જ નથી આવતો બનાવવાનો, ત્યારે પણ કોઈ ઉમેદવાર ડિપોઝિટ બચાવવામાં જો સફળ પણ જાય ને તો ગુલાલ ઉડાડી અને વિજય મનાવતા, જે જશ્ન મનાવતા, જે ઉમેદવાર ડિપોઝિટ બચાવવામાં સફળ થાય આખા દેશમાં એનું જાહેર સન્માન કરતા. સભાઓમાં 12 જણા સભાઓમાં હું એ વાત કરું છું કે એમના આજે જે અહંકાર જે કરે છે એના ઉપર જ હું પ્રકાશ પાડવા માંગુ છું. સભાઓમાં 12 જણા હોય તો 11 જણા એક જણ બોલે, બાકીના 11 જણા સ્ટેજ ઉપર નીચે ઉતરી અને સાંભળે. એસટી માંથી કોઈ ડોક્યુ કરે કુતુહલ વશ પૂર્વક, કુતુહલતા માટે કે શું ચાલી રહ્યું છે, તો એના પણ એક શ્રોતાઓમાં ગણી અને પ્રેસ નોટ આપી. અને આવી ખરાબ સ્થિતિની અંદર જનસંઘ જયારે હતો ત્યારે પણ કોંગ્રેસે ક્યારે પણ લોકતાંત્રિક પ્રક્રિયામાં, લોકતાંત્રિક પ્રક્રિયામાં હંમેશા હાર જીત થતી હોય છે. આસામમાં અમે હાર્યા તો હાર્યા જ છીએ, પણ 15 વર્ષથી ત્યાં અમારું શાસન હતું, એન્ટી ઇન્કમબન્ટ સીધી. પણ એના કરતા પણ વિશેષ વાત કરું, ગુજરાતના દર્શકો માટે જરૂરી છે આપના માધ્યમથી, એટલા માટે કે તે ત્રીજી જે પાર્ટી છે એ લઘુમતી સમાજની જે મુસ્લિમ નામ આપતી નથી એની ભારતીય જનતા પાર્ટી એની સાથે સમાધાન કર્યું છે અને વોટનું ડિવિઝન કર્યું છે, ચલો માનીએ છીએ. પરંતુ કોંગ્રેસમાંથી પણ લોકોએ પક્ષ પલટો કર્યો છે એ પણ ના ભૂલી શકાય. એટલે મુક્તની વાત કરે છે, હું એ સારું કર્યું તમે યાદ કર્યું, એ મુક્તની વાત કરે છે કૃષ્ણકાંતભાઈ. તો એમાં એમના જે સંસદ સભ્યો ચૂંટાયા છે એમાંથી 25 ધારાસભ્યો તો કોંગ્રેસના એક્સ એમએલએ છે, જેઓ કોંગ્રેસમાં ભૂતકાળમાં ગૃહના સભ્યો હોય, એટલે એમની પાસે તો કોઈ મૂડી છે નહીં. એમને તો હર હંમેશા ઉધાર બહારથી કોંગ્રેસમાંથી લાવવાના, એમને ઉભા રાખવાના. અને પોતાનો જે વર્ષોથી પોતાનો ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લઈને ફરે છે કે જે ભૂતકાળમાં કોઈ નહોતું, ત્યારે વફાદારી પૂર્વક જનસંઘમાં કે આરએસએસમાં જે કામ કરતા હતા એમના ભોગે કોંગ્રેસમાંથી આવેલા લોકોને ફક્ત એટલે એવા લોકો જ જીત્યા છે, ભારતીય જનતા પક્ષ છે ને એ સ્લોગન અને બધા આવા મુહાવરા પાર્ટી છે, એ પાર્ટી એ બહુ જાણીતી છે. તમે જુઓ 4D ને 5S ને એવા ઘણા બધા એને બધા આપેલા છે, એવી એવી જ રીતે ઘણી વખત આવામાં બોલવામાં બી આના જ કારણે થાય. તમે જુઓ હમણાં 5 રાજ્યોની ચૂંટણી ગઈ, એમાં કેરળની જે એની સરખામણી છે એ સોમાલિયા સાથે કરીને એને ભોગવી છે. એટલે ઘણી વખત તમે સામાન્ય કંઈ બોલતા હોય ને એનું મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે, અને કેરળનું પરિણામ એનું સૌથી મોટું ઉદાહરણ અહીંયા છે. જયેશભાઈ અંતમાં આપ શું કહેશો? ના, મારે અંત હવે કોંગ્રેસના મિત્રએ વાત કરીથી મુદ્દો છેડ્યો છે એટલે મારે એવું કેવું છે કે જ્યારે એવું કહેતા હોય કે પર્સન્ટેજની વાત છે, કોંગ્રેસ અને કોંગ્રેસના કેરળમાં વોટ પર્સન્ટેજ કેટલા ઘટ્યા કે ભાજપના કેટલા વધ્યા, ભાજપના 15% વોટ મળ્યા એ કોંગ્રેસ માટે અને ડાબેરીઓ માટે ખરેખર લાલબત્તી સમાન છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને 12% મત મળ્યા એ કોંગ્રેસ માટે અને ડાબેરીઓ માટે લાલબત્તી સમાન છે. તમિલનાડુમાં એન્ટ્રી મારી અને 3% વોટ મળ્યા છે ભાજપને, એ ડીએમકે અને એડીએમકે માટે એક એન્ટ્રી ભાજપની થઈ છે. એટલે પહેલું આસામની વાત કરે છે તો આસામમાં કોંગ્રેસ
જી જી જયેશભાઈ, આપણી પાસે સમય હા કઈ હતું નહીં, કઈ ગુમાવ્યું પણ નથી. આપણી પાસે સમય ઓછો છે. જી, પરંતુ આપણે બે રાજ્ય ગુમાવ્યા છે, એટલે એ મોટી વાત છે. જયરાસિંહભાઈ જી, આપણી પાસે સમયનો અભાવ છે, મારે ચર્ચાને અહીં જ રોકવી પડે છે. જયેશભાઈ, જયરાસિંહભાઈ અને કૃષ્ણકાંતભાઈ, અમારી સાથે જોડવા બદલ આપનો આભાર. પરંતુ જે પ્રકારે નિવેદનો નેતાઓ આપતા હોય છે, એ ખરેખર ઘણી વખત હાંસીને પાત્ર બનતા હોય છે, પરંતુ જનતામાં શું સંદેશ જાય છે તે એક મોટો સવાલ છે. બિગ ડિબેટમાં અત્યારે પછી આટલું જ રજા આવશે. નમસ્કાર.